નમસ્કાર મિત્રો લેસન નંબર વનમાં આપણે પ્રકરણ એક ભાગીદારી વિષય પ્રવેશ એના વિભાગ સી ત્રણ માર્કમાં પૂછાતા નાના દાખલાઓની શરૂઆત કરેલી છે જેમાં પદ્ધતિ નંબર એકમાં આપણે ઉપાડ પર વ્યાજ શોધવાના દાખલા શીખેલા આજે આપણે પદ્ધતિ નંબર બે ભણીશું પદ્ધતિ નંબર બે એ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે ભાગીદારનું કમિશન શોધવાના દાખલા કોઈ ભાગીદારને એમના હિસ્સાનો નફો તો મળતો જ હોય પણ એને વધારાનું કામ કરવા બદલ કે નક્કી કર્યા મુજબ એમને કમિશન પણ મળતું હોય તો યાદ રાખો મિત્રો ભાગીદારને જ્યારે કમિશન મળે ત્યારે એને બે રકમ મળે એક એમના ભાગે આવતું કમિશન અને બીજો એમના ભાગે આવતો નફો હવે કમિશન શોધવાના જે દાખલા છે એમાં બે પદ્ધતિ છે એક જ્યારે રકમમાં પેઢીનો નફો આપેલો હોય અને પદ્ધતિ નંબર બે જ્યારે ભાગીદારનો નફો આપેલો હોય મિત્રો આ પદ્ધતિ નંબર બેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું એમાં હજી ઊંડા નથી ઉતરતા આજે આપણે શીખીએ કે જ્યારે ભાગીદારને કમિશન આપવાનું હોય અને પેઢીનો નફો આપેલો હોય મિત્રો વાક્ય રચના બરાબર સમજવાની રકમમાં કમિશન કમિશન શબ્દ બે વાર આવશે દાખલા તરીકે અ ને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના દસ ટકા કમિશન આપવાનું છે તો કમિશન કમિશન શબ્દ બે વાર આવ્યો અને રકમમાં પેઢીનો નફો આપેલો હોય તો સૂત્ર બને કમિશન બરાબર પેઢીનો નફો જે રકમમાં આપેલો છે ગુણ્યા ટકા ટકા એટલે કમિશનનો દર જે પણ રકમમાં જ આપેલો છે છેદમાં સો પ્લસ ટકા અહીંયા જે ટકા હશે એ ગુણાકારમાં છે અહીંયા સોના સરવાળામાં ટકા છે સપોઝ દસ ટકા હશે કમિશનનો દર તો અહીંયા પેઢીનો નફો ગુણ્યા દસ છેદમાં સો વત્તા દસ તો આ પ્રકારનો દાખલો ટેક્સ્ટબુક પેજ નંબર ત્રીસ ઉપર જે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો છે એમાં બીજો દાખલો છે દાખલા નંબર બે અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે મિત્રો બરાબર ધ્યાન રાખજો તેઓનું મૂડીનું પ્રમાણ આપેલું છે કે તેઓનું મૂડીનું પ્રમાણ ત્રણ જેમ બે છે મૂડીનું પ્રમાણ ત્રણ જેમ બે અહીંયા આપણે ધ્યાનમાં લેવાનું નથી અહીંયા હું તમને દર્શાવું અહીંયા તેઓની મૂડીનું પ્રમાણ ત્રણ જેમ બે છે ત્યાં ચોકડી મારવાની એને અવોઈડ કરવાનું છે મૂડીનું પ્રમાણ જ્યારે જ્યારે દાખલામાં આપ્યું હોય ત્યારે સમજી લેવાનું ભાગીદારો નફો નુકસાન સરખે હિસ્સે વહેંચે છે તો અહીંયા ધારી લેવાનું કે અમૃતા અને દિવ્યા સરખે હિસ્સે નફો નુકસાન વેચે છે એક જેમ એક હવે આ બંનેનો સરવાળો કરીએ એક વત્તા એક એટલે બે થાય એટલે અમૃતાનો હિસ્સો એકના છેદમાં બે દિવ્યાનો હિસ્સો પણ એકના છેદમાં બે હવે અમૃતાને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના આઠ ટકા કમિશન આપવાનું છે એટલે કે કમિશનનો દર આઠ ટકા છે અને પેઢીનો નફો છન્નું હજાર આઠસો છોતેર હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળે હવે અહીંયા કમિશનનો દર આઠ ટકા છે તો અહીંયા ટકા ટકા બે લીધેલું છે અહીંયા આઠ લેશું પેઢીનો નફો આપેલો છે મિત્રો એટલે સૂત્ર નંબર એક કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા ટકા છેદમાં સો પ્લસ ટકા તો સૂત્ર લખીએ આપણે સૌ પ્રથમ કમિશન તો કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા ટકા છેદમાં સો પ્લસ ટકા તો પેઢીનો નફો રકમમાં આપેલો છે છન્નું હજાર આઠસો છોતેર ગુણ્યા આઠ છેદમાં સો વત્તા આઠ કરીએ એટલે એકસો આઠ થાય ફરીવાર મિત્રો એકસો આઠ કઈ રીતે આવે સો પ્લસ ટકા ટકાની જગ્યાએ આઠ મૂકો તો સો વત્તાં આઠ એટલે એકસો આઠ તો છન્નું હજાર આઠસો ગુણ્યા આઠ ભાગ્યા એકસો આઠ કરતાં અમૃતાનું કમિશન મળ્યું સાત હજાર એકસો ને છોતેર મિત્રો બરાબર યાદ રાખો પેઢીનો નફો જે આપેલો છે રકમમાં એ કમિશન પહેલાંનો નફો છે આપણે ભાગીદાર વચ્ચે નફો ક્યારે વહેંચી શકીએ જ્યારે તેમાંથી કમિશન બાદ થાય પછી એટલે કે કમિશન બાદનો નફો જ વહેંચાય તો સ્ટેપ નંબર બીજું એમાં વહેંચણી પાત્ર નફો શોધવો આપણે તો અહીંયા પાત્ર નફો એટલે કે રકમમાં આપેલો પેઢીનો નફો માઇનસ પહેલાં સ્ટેપમાં મળેલું કમિશન તો છન્નું હજાર આઠસો છોતેર માઇનસ સાત હજાર એકસો છોતેર ઇઝ ઇક્વલ ટુ નેવ્યાશી હજાર સાતસો રૂપિયા જે છે એ વહેંચણી પાત્ર નફો આવ્યો આ નેવ્યાશી હજાર સાતસો રૂપિયા કોના ભાગે આવશે તો કે બંનેના ભાગે આવશે બંને કોણ તો કે બંને ભાગીદારો અમૃતા અને દિવ્યા કમિશન માત્ર અમૃતાને મળે છે પણ નફામાં બંને ભાગીદાર હકદાર છે કયા પ્રમાણમાં તો કે સરખે હિસ્સે મૂડીનું પ્રમાણ આપેલું છે એટલે કાયદો એમ કહે છે કે ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખે હિસ્સે વહેંચાય તો વહેંચણી પાત્ર નફો નેવ્યાશી હજાર સાતસો બંને ભાગીદારોમાં વહેંચતા અમૃતાના ભાગે આવતો નફો નેવ્યાશી સાતસો ગુણ્યા એક દુતીયાંશ અથવા તો ભાગ્યા બે એટલે ચુમ્માલીસ હજાર આઠસો પચાસ મિત્રો અમૃતાને મળતી બે રકમ મળી ગઈ એક અમૃતાને મળતું કમિશન સાત હજાર એકસો અને અમૃતાનો નફો ચુમ્માળીસ હજાર આઠસો ને પચાસ આ ચુમ્માલીસ હજાર આઠસો પચાસ અને કમિશન એનો સરવાળો કરીએ એટલે અમૃતાને મળતી કુલ રકમ મળે મિત્રો અમૃતાને મળતી કુલ રકમ બરાબર અમૃતાનો નફો કમિશન નફો ચુમ્માલીસ હજાર આઠસો પચાસ જે અહીંયા મળ્યો આપણને ચુમ્માલીસ હજાર આઠસો પચાસ પ્લસ એમનું કમિશન સાત હજાર એકસો છોતેર ઇઝ ઇક્વલ ટુ બાવન ઝીરો છવ્વીસ અમૃતાને મળતી કુલ રકમ થશે તો ચાર સ્ટેપ બરાબર યાદ કરી લઈ સૌથી પહેલું તો કે સૌથી પહેલું સૂત્ર યાદ કરી અને કમિશન શોધી લેવાનું સ્ટેપ વન કમિશન શોધું સ્ટેપ ટુ કમિશન મળી જાય એટલે પેઢીના નફામાંથી કમિશન બાદ કરવું એટલે વહેંચણી નફો મળે સ્ટેપ થ્રી અમૃતાનો નફો ભાગીદારનો નફો જે પ્રમાણ આપ્યું છે એ પ્રમાણમાં વહેંચણી પાત્ર નફો ગુણ્યા ભાગીદારનું પ્રમાણ એટલે ભાગીદારને મળતો નફો અને ભાગીદારને મળતી કુલ રકમ ઇઝ ઇક્વલ ટુ નફો વત્તા કમિશન તો મિત્રો આ પ્રકારના દાખલા બોર્ડમાં ઘણી બધી વાર પૂછાણા છે તો એમની પ્રેક્ટિસ ઉદાહરણના દાખલામાં આપેલી છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પદ્ધતિ નંબર બે કમિશનના જે દાખલા છે એની ચર્ચા કરશું કે જ્યારે પેઢીના નફાને બદલે અહીંયા પેઢીનો નફો આપેલો છે પેઢીનો નફો ત્યારે આ સૂત્ર લેવાનું છે પણ પેઢીના નફાની જગ્યાએ જ્યારે ભાગીદારનો નફો આપેલો હોય અથવા તો કમિશન આપી દીધું હોય અને નફો શોધવાનો હોય ત્યારે પદ્ધતિ નંબર બે એપ્લાય કરશું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આની પ્રેક્ટિસ કરતા રહેજો આવજો